શું મોબાઈલ વાપરવાથી ડોકનો દુખાવો થઈ શકે નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમેન માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો એક રિસર્ચ થયેલું છે અમેરિકામાં લાસ્ટ યર કે જેમાં એવું કીધેલું છે કે આજની જે યુવા પેઢી છે તે દિવસના ફક્ત બે કલાક મોબાઈલ વગર કાઢી શકે છે બાકીનો જેટલો પણ સમય છે તે કન્ટિન્યુઅસ તેઓ મોબાઈલમાં રહે છે તો મોબાઈલ જે છે તે એકચ્યુઅલીમાં આજની તારીખે આપણા જીવનનું એક ખૂબ જ મહત્ત્વની વસ્તુ થઈ ગયેલી છે અને તે અવોઇડ કરવું એક રીતે પોસિબલ નથી હવે મોબાઈલ જ્યારે કોઈ ઓડ પોઝિશનમાં અથવા લાંબો સમય વાપરવામાં આવે છે ત્યારે ડેફિનેટલી ડોકનો દુખાવો થઈ શકે છે કઈ રીતે આપણું જે માથાનું જે વજન હોય છે તે અરાઉન્ડ ચારથી છ કિલો જેટલું હોય છે હવે આ પૂરેપૂરું વજન આપણે ડોકની ઉપર આવતું હોય છે જ્યારે પણ આપણે મોબાઈલ વાપરતા હોઈએ છીએ કોઈ કન્ટિન્યુઅસલી આ પોઝિશનમાં તો પછી એક રીતે જે ડોકની જે ગાદીઓ હોય છે તે ગાદીની ઉપર એક અલગ રીતનું પ્રેશર આવે છે અને તેના કારણે ગાદીની અંદરનું ઇન્ટ્રાડિસ્કલ જે પ્રેશર કહેવાય છે તે પણ વધી જાય છે ગાદી ખરાબ થવાની શક્યતા જલ્દી રહે છે બીજું ડોકની પાછળના જે આ સ્નાયુઓ હોય છે પેરાસ્પાઇનલ મસલ જે ડોકના જે હોય છે તે પણ જ્યારે આપણે આમ આગળ કરીને કન્ટિન્યુઅસલી મોબાઈલ વાપરતા હોઈએ છીએ તો તે સ્નાયુઓ પણ જલ્દી થાકી જાય છે અને આ બધાના કારણે આપણે ડોકનો દુખાવો થવાનું શરૂ થઈ જાય છે આ રીઝનના કારણે સર્વાઈકલ સ્પોન્ડાયલોસિસ કે સ્પોન્ડિલાઇટિસ થવાની શક્યતા પણ જલ્દી રહે છે હવે ડોકનો જે પણ દુખાવો છે જ્યારે પણ તમને શરૂ થાય છે ત્યારે તમને આ જગ્યાએ ઉપરના ભાગમાં દુખાવો થઈ શકે છે કે પછી કાનની પાછળ દુખાવો થઈ શકે છે કેટલાક દર્દીઓને ડોકમાં કન્ટિન્યુઅસ દુખાવો રહે પીઠમાં દુખાવો રહે હાથમાં કે ખભામાં જણાટી થઈ શકે ક્યારેક ભારેપણું લાગી શકે કે કીડી ચટકા ભરતી હોય તેવી ફિલિંગ પણ ઉપરના ભાગે થઈ શકે છે હવે તેનાથી અવોઈડ કરવા માટે આપણે શું કરી શકીએ સૌથી પહેલું તો જ્યારે પણ તમે મોબાઈલ વાપરતા હો છો ત્યારે તે તમારી કન્ટિન્યુઅસ પોઝિશન આ ન હોવી જોઈએ તમે મોબાઈલ તમારો આંખની સામે રાખો તો ડોકનો દુખાવો અવોઇડ થઈ શકે છે બીજું તમારે જો કન્ટિન્યુઅસ મોબાઈલના કોલ્સ રિસીવ કરવાનું થતું હોય તો તમારે હેન્ડ્સ ફ્રી રાખવો જોઈએ કે જેથી તમારે મોબાઈલ ઉપાડવાનું વધારે ન રહે અને તમારે આ રીતે કે આ રીતે ડોકનો ઉપયોગ ન કરવો પડે જો તમારે સોશિયલ મીડિયા ઉપર કામ કરવાનું વધારે રહેતું હોય ફેસબુક લિંકડિન કે કોઈપણ વેબસાઇટ છે તેની ઉપર વધારે રહેતું હોય તો તમારે મોબાઈલની જગ્યાએ ડેસ્કટોપનો ઉપયોગ કરવો જોઈએ કે લેપટોપનો અને તે પણ તમારી આંખની સામે એક્ઝેક્ટ રહેતું હોય તેવું ધ્યાન રાખવું જોઈએ અને છેલ્લું કે ડોકના જે સ્નાયુ હોય છે ડોકની પાછળ આપણા મિનિમમ વીસ જેટલા સ્નાયુઓ આવેલા હોય છે તો આ ડોકના સ્નાયુઓની સ્ટ્રેન્થ તેની મજબૂતાઈ વધે તેવી તમારે કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ ડેલી સવાર સાંજ કરવી જોઈએ તેનાથી ડોકના સ્નાયુઓની સ્ટ્રેન્થ સારી રહે છે અને તમે આ દુખાવાથી બચી શકો છો અને એક લાસ્ટ કે તમે જ્યારે પણ કન્ટિન્યુઅસ મોબાઈલનો ઉપયોગ કરતા હોવ કે લેપટોપનો ઉપયોગ પણ આ રીતે થતો હોય તો પછી તમારે દર પંદર વીસ મિનિટે આ રીતે કે આ રીતે તમારા ડોકના જે પણ સ્ટ્રેચિસ હોય છે તે તમારા કરવા જોઈએ જેથી ડોકના સ્નાયુઓ દર પંદર વીસ મિનિટે તમારા રિલેક્સ થતા રહે આ બધા જ ટિપ્સથી તમે તમારા ડોકના દુખાવાથી બચી શકો છો જો તમને મણકાના રિલેટેડ ડોક કે કમરના રિલેટેડ કોઈપણ તકલીફ હોય તો તમે નીચે આપેલા નંબર પર તમારા એમઆરઆઈ રિપોર્ટ અમને મોકલી શકો છો કે પછી અપોઇન્ટમેન્ટ લઈને અમને બતાવવા માટે આવી શકો છો ધન્યવાદ